સત્યવલ સાહેબ પરમગુરુ પાઠશાળા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સારસા હું ઉપાસની ફાલ્ગુની સ્ટાન્ડર્ડ ટેન્થ ઇંગ્લિશ મીડિયમ સબ્જેક્ટ ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર ફિફ્થ એકમ પાંચ જેનું શીર્ષક છે શ્વેત ક્રાંતિના પ્રણેતા વિદ્યાર્થી મિત્રો અહીં આગળ જે તમને ચિત્ર આપ્યું છે જેની અંદર બે મહાનુભાવો છે કે જે એમણે ભારતની અંદર નહીં પણ સમગ્ર વિશ્વમાં એમ કે શ્વેત ક્રાંતિ માટે પ્રખ્યાત છે અને એમણે આખા વિશ્વમાં અમૂલ બ્રાન્ડ અને એનો પાયા દ્રઢ કર્યા એવા બે મહાનુભાવો જેમાં એક છે ત્રિભુવનદાસ પટેલ અને બીજા છે ડૉક્ટર વર્ગીસ કુરિયન જે બ્લેક કોટ પહેરીને બેઠા છે એ છે વર્ગીસ કુરિયન અને એની બાજુમાં સફેદ ટોપી અને પહેરીને બેઠા છે એ છે ત્રિભુવનદાસ પટેલ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમ પાંચ શ્વેત ક્રાંતિના પ્રણેતા જેનો સાહિત્ય પ્રકાર છે રેખા ચિત્ર આપણે અત્યાર સુધી ઘણા બધા સાહિત્ય પ્રકાર જોયા ગદ્ય અને પદ્ય તો રેખા ચિત્ર એટલે શું તો કે કોઈ પણ એક વ્યક્તિનું અહીં આગળ સંપૂર્ણ શાબ્દિક રીતે એનું વર્ણન કરવું અને એના દ્વારા આપણને એની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય તો સંકલિત આમાં કોઈ લેખક નથી પણ સંકલિત છે સંકલિત એટલે અલગ અલગ મેગેઝિન કે એની અંદર જે બધા પોસ્ટર આવે અને એની અંદરથી જે માહિતી એકત્રિત કરી અને એનું આખું જે અંચ એને કહેવાય સંકલન કરવું તો એવું અહીંયા ઘડી આ સંકલન અને એમ કેવું કહેવાય કે ડૉક્ટર વર્ગીસ કુરિયાનું આ જે આલેખન કર્યું છે તે છે રમેશચંદ્ર ડી પંડ્યા આ રમેશચંદ્ર ડી પંડ્યાએ જે બધું સંકલન કરી અને એની અંદરથી આ બે ચિત્ર આપણી સમક્ષ અહીંયા શાબ્દિક રીતે વર્ણવ્યા છે અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવન પટેલ એ સ્વપ્ન દ્રષ્ટા હતા અહીંયા શબ્દ સમજો સ્વપ્ન દ્રષ્ટા એટલે કે સ્વપ્ન જોનાર ભવિષ્યની કલ્પના કરનાર કરનાર આપણે હમણાં જેમ કે ટેન્થમાં તમે આવ્યા ટેન્થ એટલે એમ કે આપણું બોર્ડ તો એની અંદર હવે પછી આપણે કયા એમાં જવું એના માટેની ચોઈસ એના માટેનું આપણે અત્યારથી જ સ્વપ્ન જોયું હોય કે હું આગળ આ લાઈન લઈશ અને એમાં આગળ વધીશ તો એવી રીતના અત્યારે જે આપણા ચરોતર અને આપણા આણંદ એમ કે જિલ્લામાં જે અમૂલ ડેરી છે એની સ્થાપના કરનાર ત્રિભુવનદાસ પટેલ ખૂબ મોટું સ્વપ્ન જોયું હતું ખૂબ ભવિષ્યમાં એવી કલ્પના કરી હતી તો અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્ન શિલ્પી હતા ડોક્ટર વર્ગીશ કુરિયા આ બે મહાનુભાવો એક હતા સ્વપ્ન દ્રષ્ટા અને એક હતા સ્વપ્ન શિલ્પી શિલ્પી એટલે શું તો કે કલાકૃતિ કંડારનાર શિલ્પાકૃતિ બનાવનાર તો એમણે જે સ્વપ્ન દ્રષ્ટા જે સ્વપ્ન જોયું હતું ત્રિભુવનદાસ પટેલે અને એ સ્વપ્નને એમ કે પૂરું કરનાર એ હતા ડૉક્ટર વર્ગીશ કુરિયન આ બંને પ્રકારના આ જે બે મહાનુભાવો આ બંનેની જે જુગલબંધી અને એમણે એવું કાર્ય કર્યું કે વિશ્વના ફક્ત ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ વિશ્વના નકશા ઉપર અમૂલને પ્રસ્થાપિત કરી તો શ્વેત ક્રાંતિના આ બે પ્રણેતા આપણે હરિયાળી ક્રાંતિ તો જોઈ ખેતી ક્ષેત્રે આપણે ઉત્પન્નના ઉત્પાદન વધારી અને ખેડૂતોએ જે ક્રાંતિ લાવી આપણા ભારતને આઝાદી મળ્યા પછી ત્યાર પછી આ બીજી ક્રાંતિ શ્વેત ક્રાંતિ શ્વેત એટલે સફેદ વ્હાઈટ તો આવી એમને જે એમણે સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને એમણે પગભર કર્યા પગભર કર્યા એટલે પગ ઉપર તો ઉભા રહે પણ એ લોકોને કાર્યરત કર્યા કાર્યમાં એવા જ ઉતરી દીધા કે અને ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરી અને તેમણે અમૂલના પાયા દ્રઢ કર્યા એકદમ એમ કે બરોબર એને મજબૂત કરી દીધા પાયા એટલે એનો મૂળ એને એમ કે મજબૂત કરી દીધા દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું દૂધનું એમ કે કેવી રીતના આપણે એનું નિર્માણ કરવું કેવી રીતના લાવવું કેવી રીતના એને એની પ્રોસેસ કરવી આ બધું ત્રિભવનદાસ પટેલે કર્યું તો કુરિયનને તેને કાર્યાન્વિત કરી અને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું એણે એમ કે એ જે કાર્ય ત્રિભવનદાસે એમણે આખું કાર્ય સમજાવ્યું અને એ કાર્યને પરિપૂર્ણ કર્યું ડૉક્ટર વર્ગીસ કુરિયને તો આવા આ બે પ્રતિભાશાળી આવા જે થઈ ગયા આપણા દેશમાં ત્રિભુવનદાસ અને ડોક્ટર કુરિયન કે જેમની કાર્યદક્ષતા સંગઠન ક્ષમતા પરાયણતા સંવેદનશીલતા માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે અને આ ચરિત્ર સૌ કોઈ માટે ખાસ કરીને આપણા માટે પ્રેરણારૂપ છે મોટીવેટ કરનાર છે આપણે તો આવા ક્રાંતિના બે બે નિર્માતાઓ પ્રણેતાઓ કે જેમાં એનું એક પછી એક બંને વિશેની માહિતી મેળવીશું પહેલા છે ત્રિભુવનદાસ પટેલ કે જે અમૂલ ડેરીના સ્થાપક અને સ્વપ્ન દ્રષ્ટા હતા સ્વપ્ન જોનાર હતા ભવિષ્યની કલ્પના કરનાર હતા સ્વપ્ન જોવું અને એ સ્વપ્નને પરિપૂર્ણ કરવું સ્વપ્ન જોયું અને તરત જ એને પરિપૂર્ણ થયું ના એના માટે એમણે ઘણું બધું કાર્ય કર્યું તો એ આપણે જોઈએ તો ત્રિભુવનદાસ પટેલ દર શનિવારે સવારની શાળા હોય સોમથી શુક્ર બપોરની હોય દસથી પાંચ અને શનિવારે મોર્નિંગ સ્કૂલ હોય સૌ ભાઈબંધો બધા મિત્રો તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ જ્યારે આ ત્રિભુવનદાસ પટેલ શાળામાં જતા હતા ત્યારથી એમણે આ સ્વપ્ન જોયું અને તે કેવી રીતના જોયું એની અહીંયા માહિતી આપી છે કે જ્યારે શનિવારે મોર્નિંગ સ્કૂલ હોય ત્યારે બધા ભાઈબંધો તળાવ પાસે હનુમાનજીના મંદિરે ભેગા થઈ જાય કિશોર અવસ્થામાં સહજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનો ધ્યેય હોય એટલે કે કિશોર અવસ્થા કિશોર આપણા જીવનકાળમાં ત્રણ જે અવસ્થા બાલ્યાવસ્થા યુવાવસ્થા પ્રૌઢાવસ્થા વૃદ્ધાવસ્થા તો એમાં જે કિશોર યુવાન એ અવસ્થામાં સહજ એટલે વગર પ્રયત્ને મોજ મજા આનંદ મસ્તી કરવી અને દિવસો આપણા પસાર કરવા એ આપણું ધ્યેય એટલે કે લક્ષ્ય હોય કારણ કે તે વખતે કોઈ આપણું બસ ભણતા હોય એટલે આપણને કોઈ પણ પ્રકારની જવાબદારી ના હોય બસ ખાઓ પીઓ મજ કરો સ્કૂલે ગયા આયા ત્યાં મસ્તી કરી આવું જ આમ કે જીવન હોય એ જ આપણું લક્ષ્ય હોય ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપટતા ઝાપટા મીન્સ અહીંયા આગળ ખાવું બાકી આમ ઝાપટતા એટલે આપણે કોઈ કપડાને લઈને ઝાપટવું સાફસુફી કરવી પણ અહીં આગળ એમ કે ખાવ તો પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એકવાર તો કોઈ એક વિષય પર કશું લખવું અને બધાની વચ્ચે વાંચવું એમ કે ત્યારે દર શનિવારે હનુમાનજીના મંદિરે ભેગા થઈને મસ્તી કરતા ને એમાં એમાં નક્કી કર્યું કે આપણે ફક્ત ભેગા બેસીને એવું મસ્તી નહીં કરી એના કરતા કોઈ પણ એક વિષય કોઈ પણ એક સબ્જેક્ટ એના વિશે આપણે બધાએ કંઈક લખવું અને લખ્યા પછી એને બધાની સમક્ષ આપણે વાંચવું એ પ્રમાણે વારો આવ્યો ત્રિભુવનદાસ પટેલનો શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી મૂંઝવણ એટલે દ્વિધા અને વારો એટલે ક્રમ એક પછી એક બધાના ક્રમ પત્યા અને પછી આવ્યો વારો ત્રિભુવનદાસ પટેલનો હવે એમના મનમાં મૂંઝવણ હતી દ્વિધા હતી કે શું કરવું અને શું બોલવું તો કે મારા કાકાના દીકરા પાસેથી તે અરસામાં એક ચોપડી લાવેલો અરસા મીન્સ એ સમયગાળા દરમિયાન એ પોતે એક પુસ્તક લાવેલા તેમાં સહકાર વિશે વિષય પર કંઈક લખાણ હતું એમાં સહકાર વિષય પર એક લખાણ હતું તે વાંચવામાં આવ્યું અને તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો એમણે એમ કે સહકાર વિશે નિબંધ લખ્યો સૌ મિત્રોની હાજરીમાં વાંચેલો અને બધા મિત્રોને એ વિચાર ખૂબ ગણ્યો ગમ્યો સહકાર મીન્સ બધા સાથે મળી અને કાર્ય કરવું ઉપયુક્ત પ્રસંગ સમર્પિત ઉપયુક્ત એટલે ઉપરની જે વાત કરી તે પ્રસંગે ઉપર પ્રમાણેના પ્રસંગે સમર્પિત એટલે કે સંપૂર્ણ વરેલા સેવા મૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક પિતા એવા ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ થયેલ આ જે વાત છે એ આંકલન કર્યું છે ખરેખર એમણે રેખાચિત્ર લખ્યું છે રમેશડી એમ કે એમણે પંડ્યાએ આંકલન કર્યું પણ આ જે ત્રિભુવનદાસ પટેલનું જે છે એમણે પોતે પોતાની રીતે આ રજૂ કરેલું સ્વ મુખે સ્વ એટલે પોતાના મુખે એમ કે એમણે રજૂ કરેલું વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે પ્રચલિત મીન્સ જાણીતું એને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તારીખ બાવીસ દસ ઓગણીસો ત્રણમાં એમ કે થયો તેમના પિતા કિશીભાઈ પટેલ કિશીભાઈ પટેલ હતા ખેડૂતોના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીઓ તેમના એમ કે ઋણી રહેશે તો કે આવા આ ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદ જિલ્લાના એમ કે આણંદ જિલ્લામાં એમ કે બાવીસ દસ અને ઓગણીસો ત્રણના રોજ થયો હતો એમના પિતાનું નામ હતું કિશીભાઈ પટેલ તો કે ખેડૂતોના ઉદ્ધારક ઉદ્ધારક એટલે મીન્સ ઉદ્ધાર કરનાર તે વખતે આપણા વર્લ્ડમાં એક જ જે ડેરી હતી પોલ્સન અને એ ડેરી ત્યાં ખૂબ જ ઊંચા અહીંયાથી નીચા એણે લઈ જાય દૂધ અને એમ કે એ કરીને વેચીને ખેડૂતોનું શોષણ થતું હતું એટલે એમાંથી ઉદ્ધાર કરાવનાર એમનો આ જેમ કે અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે પાયા એટલે મૂળના એના તરીકે ગુજરાત અને સમગ્ર ગુજરાત એટલે કે આખા ગુજરાત અને સહકારી મંડળીઓના તેમના મંડળીઓ તેમના ઋણી રહેશે ઋણી મીન્સ એમના એમ કે એમણે જે કંઈ આ કાર્ય કર્યું એ કાર્ય બદલ લોકો એમના આભારી રહેશે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થી જીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ

તેમણે શું કર્યું કે ખેડૂતો સાથે મળ્યા ભેગા મળ્યા અને સહકારી એમણે જે પેલો નિબંધ સહકાર એટલે એમ કે બધાની સાથે ભેગા મળીને કાર્ય કરવું અને એ કાર્ય હંમેશા ઉત્કૃષ્ટ થાય અને એ પ્રમાણે એમણે પોતે જે સ્વપ્ન જોયેલું અને એ રીતના એમણે શું કર્યું કે મંડળીની સ્થાપના કરી તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી પોલ્સન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા એટલે ખૂબ જ હેરાન થઈ ગયેલા હતા પોલ્સન જે ડેરી હતી અને પોલ્સન કંપની કે ત્યાંથી અહીંયાથી બધા દૂધ ઓછા ભાવે લઈ જતા અને એ લોકો મુંબઈમાં જઈને ઊંચા દામે એટલે કે એટલા ભાવે વેચતા તો બધાય ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો ને પચાસથી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી જુગલબંધી એટલે તાલમેલથી સાથે કામ કરવું એકબીજાને સહકાર આપવો અને આ રીતના એ બંનેઓની જુગલબંધી જામી ડૉક્ટર વર્ગીસ કુરિયનના આવવાથી એમનો સાથ મળવાથી ત્રિભુવનદાસનું કામ ખૂબ જ આગળ વધ્યું અમૂલ ડેરીનો વિકાસ હરણ ફાળે વિસ્તર્યો ખૂબ જ ઝડપથી આગળ વધવા માંડ્યું સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા એટલે આ એમનું સહકારી મંડળીની સ્થાપના કરવી એમ કે મેઈન ટોપિક આપનાર

ખભે ખભે સાથે કામ કરી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી ત્રિભુવનદાસ ત્રણ જૂન સોરી ઓગણીસો ચોરાણુંમાં એકાણું વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક ઉપર કાર્યરત હતા એકાધિક એટલે એક કરતા પણ વધારે મંડળીઓમાં એ પોતે અલગ અલગ એમ કે સ્થાન ઉપર પોતે કાર્યરત હતા એટલે કાર્ય કરતા હતા ત્રિભુવન દસને કમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઇન્સનો રેમન મેક્સેસ એવોર્ડ આપવામાં આવ્યો હતો ઈસીસન ઓગણીસો ને ચોસઠમાં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ તેમને આપવામાં આવ્યો હતો આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા આ તો એમને ભાઈ મોટા એમના કાર્ય નહીં પણ આમ તો ઘણા બધા કાર્યરત હતા એ એકાધિક હોદ્દાઓ ઉપર ઘણી બધી સહકારી ક્ષેત્રોમાં એમ કે આગળ હતા અને એના માટે એમને અલગ અલગ એવોર્ડ પણ મળ્યા હતા સન ઓગણીસો માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી સ્વૈચ્છિક એટલે પોતાની જાતે ત્યારે પ્રચંડ લોકાદર સાંપડ્યો તે વખતે એમને ખૂબ લોકોએ એમને એટલો બધો આદર આપ્યો અને એટલું બધું એમ કે લોકો પ્રત્યેથી એમને આદરણીય એમ કે માનવંતુ સ્થાન મળ્યું દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી છ લાખ એંસી હજાર રૂપિયાની થેલી ભેટ ધરી એમ કે કંઈક ને કંઈક એમને આપવાનો પારિતોષિક શું આપી શકે તો કે જે કંઈ સહકારી મંડળીના જે બધા સભ્યો હતા એ દરેક સભ્યોએ એક 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 રૂપિયો ભેગો કર્યો અને છ લાખ એંસી હજાર જેટલી રકમ એમને આપી જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ અને રુચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબેને ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને એમણે ચરિતાર્થ કરવા સંકલ્પ કર્યો એટલે એમ કે ડૉક્ટર ત્રિભુવનદાસ પટેલના પત્ની પણ એમના આ કાર્યમાં એમની સાથે એમ કે ખબો મિલાઈને એ પણ કાર્યરત રહેતા હતા અને આ રીતના એ પોતાનાથી જેટલું શક્ય બને એટલું લોક સેવા માટેનું કાર્ય કર્યું ચિરંજીવ યશ અપાવે એવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો એમણે શું કર્યું કે પોતાને એમ કે એવી સરસ એમને અપાવે યશ અપાવે એટલે કે કીર્તિ અપાવે અને એવું એમ કે એમણે ઢળતી વયે મીન્સ હવે ધીરે ધીરે એમની ઉંમર થોડી ઓછી એમ કે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા હતા એટલે એમ કે ચિરંજીવ લાંબા સમય સુધી એમને કીર્તિ અપાવે એવી એક યોજના એમને પોતાને મળેલી ભેટની આ રકમથી એમણે શરૂઆત કરી જે ત્રિભુવન ફાઉન્ડેશનના નામે આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની તેમજ પશુ ચિકિત્સાની સેવાનો લાભ છસોથી પણ વધુ ગામને મળી રહ્યો છે આ એમણે જે રકમ મળી એમની પોતાની હતી લોકો એમને ગિફ્ટ તરીકે આપી હતી પણ એ પણ પોતે એમની પાસે ન રાખતા લાંબા સમય સુધી લોકોને ફાળે લોકોની સેવામાં રત રહેતા એવા ત્રિભુવનદાસ પટેલે એ પૈસાથી એ ભેટથી ત્રિભુવન ફાઉન્ડેશન કર્યું જે આજે પણ કાર્યરત છે કે જેમાં સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને પશુ ચિકિત્સા એટલે કે પ્રાણીઓની સંભાળ એના થી વધુ ગામને આ તક રહે છે શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્ન દ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય

એમ કે એમના આગળ પડતા એમનું નામ હતું અને એ પોતે એમને કાર્યો એવા કર્યા સેવાના કે એ કાર્યો થકી દરેક ખેડૂતના હૃદયમાં આજે પણ એ પોતે માનવંતુ સ્થાન પામ્યા છે હૃદયસ્થ છે એવું કહીએ તો પણ ચાલે વિના સહકાર નહીં ઉદ્ધાર કહેવત છે વિના સહકાર નહીં ઉદ્ધાર તો કે એકબીજા સાથે મળી અને કાર્ય કરીએ તો જ એ કાર્ય ફળીભૂત થાય સારી રીતના તો એમ કે એમની ઉક્તિને એમણે પોતાની જીવનશૈલી એટલે કે જીવન જીવવાની એક પદ્ધતિ એમ જ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી એમણે આ એક ચરિતાર્થ કરી બતાવ્યું કે આપણે કોઈ પણ કાર્ય અશક્ય નથી આપણે સ્વપ્ન જોઈએ ને સ્વપ્નની પાછળ આપણે

સેવાપરાયણતા સંવેદનશીલતા કાર્યદક્ષતા આ બધા ગુણો એમનામાં પણ જોવા મળે ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઇજનેરી મીન્સ એન્જિનિયર ઈસીઝન ઓગણીસો ને ચુમ્માલીસમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો એમાં એપ્રેન્ટિસ તરીકે એક યુવાનની પસંદગી થઈ એટલે એમ કે એન્જિનિયર પત્યા પછી એપ્રેન્ટિસ તરીકે આપણે જોબ કરતાં પહેલાં એપ્રેન્ટિસ તરીકે ત્યાં આગળ આપણે કામ એટલે એમ કે ફરીથી તાલીમ કેળવવી જોઈએ અને એના માટે જે યુવાનની પસંદગી થઈ તે યુવાનના મામા જોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હોવાથી તે એક બે વખત જમશેદપુર આવ્યા અને ત્યારે આ યુવાનને મળ્યા યુવાન ઈજને ને તે ન ગમ્યું આપણને તો કોઈ ઓળખીતા નહીં એનાથી આપણને જોબ મળી હોય તો આપણે તો એનો લાભ ઉઠાવીએ પણ અહીં આગળ યુવાન અને એ યુવાન એટલે બીજું કોઈ નહીં ડોક્ટર વર્ગીસ કુરિયાન કે એ યુવાન પોતે આટલી મોટી કંપનીમાં જોબ મળી હતી એમને પણ એમના મામા આવે એ ડાયરેક્ટર હતા અને એ ઘણી વખત મળવા આવે પણ એમને ગમતું નહીં બધાએ ખૂબ ના પાડી છતાં તેમણે સામેથી નોકરી છોડી દીધી અને નોકરી છોડે તો રીઝન પૂછ્યું કારણ કે શા માટે છોડી તો તેમણે કહ્યું કે હવે હું અહીં કુરિયન નથી રહ્યો હું માત્ર ઉપરી અમીલદારનો ભાણે જ રહ્યો છું જે મને મંજૂર નથી એમણે રીઝન શું આપ્યું કે હું કુરિયન તરીકે હું મારી પ્રતિભા મારી કાર્યદક્ષતા અને એના લીધે એમ કે લોકો મને ઓળખે તો એ વધારે સારું પણ અહીં હવે મને એમ કે એક અમલદાર ઉપરી અમલદાર જે ડાયરેક્ટર છે એના મામા તરીકે ઓળખે એના ભાણેક તરીકે ઓળખે જે મને મંજૂર નથી આવો અડગ આત્મવિશ્વાસ હતો આટલો જોરદાર એમ કે આટલો દ્રઢ એમની અંદર આત્મવિશ્વાસ હતો અને ખુદ્દારી ધરાવનાર એ હતા વર્ગીસ કુરિયન એટલે એમ કે આટલું એમનામાં ઘડ એમનામાં એક દ્રઢ નિશ્ચય હતો એમ કે મનોબળ એમનું મજબૂત હતું કે હું મારી પોતાના કાર્યથી ઓળખાવું કોઈ મને એવું કહે કે હા આ કુરિયનના મામા ડાયરેક્ટર છે એ રીતના ઓળખે તો એ મને વાંધો નહીં પણ ડાયરેક્ટરનો ભાણે જ અને એ રીતના લોકો મારી એમ કે કાર્યને એ ના કરે એ એમને પસંદ ન હતું

વિશ્વમાં મિલ્ક સિટી તરીકે ઓળખ અપાવનાર શિલ્પી વર્ગીસ કુરિયન કે જેમનો જન્મ ખ્રિસ્ટિયન પરિવાર અને કેરાલાના કેલિકટમાં થયો હતો તેમના પિતા પુથેન પરક્કલ કુરિયન સિવિલ સર્જન હતા વર્ગીસના માતાને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો માર્કસના ક્વેશ્ચનમાં પૂછાય છે કે વર્ગીસના પિતાનું નામ શું હતું વર્ગીસની માતાને સેમા રસ હતો તેઓ પિયાનો ઉપરથી અદ્ભુત સંગીતના સૂરો વહાવી શકતા ચાર ભાઈ બહેનોમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા એ ચાર ભાઈ બહેન હતા એમાં વર્ગીસ ત્રીજું સંતાન હતા તેમનું શાલે શિક્ષણ શાલે એટલે શાળાકીય શિક્ષણ ગામમાં પૂર્ણ કરી મદ્રાસ એટલે કે ચેન્નઈ અત્યારનો ચેન્નઈ એની લોયલા કોલેજમાંથી ભૌતિક શાસ્ત્રમાં તેમણે વિષયમાં બી એસ પદવી પ્રાપ્ત કરી તો આ રીતના એમ કે એમણે ફિઝિક્સ એમણે એમ ફિઝિક્સમાં એમ કે એમણે બી એસ પદવી પ્રાપ્ત કરી હતી અને ત્યારબાદ ગ્વિન્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ મદ્રાસમાંથી પદવી પ્રાપ્ત કરી કોલેજમાં પ્રવેશ સમયે માત્ર ચૌદ વર્ષની ઉંમર હતી કુરિયનની સૌથી નાની વયના વિદ્યાર્થી હોવાથી તેમના ભાગે હંમેશા એકલા જ બધો સંઘર્ષ કરવાનો આવ્યો એટલે એમ કે નાના હતા ઉંમરમાં નાના હતા એટલે એમણે બધાને એમ કે સાથે એ પોતે બધા કરતાં નાના ચૌદ જ વર્ષની ઉંમર હતી એટલે એમણે બધું જાતે કરવાનું આવતું અને પોતે જાતે એમ કે આ રીતના સંઘર્ષ કરતા પરિણામે જિંદગીના પ્રથમ સોપાનથી જ તેઓ સ્વાવલંબનના આગ્રહી બન્યા એટલે એમ કે પોતાનું કામ પોતાની જાતે જ કરવું એવું એમ કે જિંદગીના નાનપણથી જ એમ કે પહેલાં એમને આ રીતના એ પોતે એમ કે શું બન્યા એના અગ્રહી બન્યા અને સ્વાવલંબીના સોપાન સોપાન મીન્સ પગથિયા દરેક પગથિયે એમને પોતાની જાતે જ કાર્ય કરવાનું થતું અને એ રીતના એ પોતે સ્વાવલંબી બન્યા તો આ રીતના અહીં આગળ વિભુ ત્રિભુવનદાસ પટેલ અને કુરિયર એ બંનેનું વ્યક્તિત્વ સહજ અને સરળ ભાષામાં આપણને અહીંયા ઉપયોગી કર્યું કે બંનેઓની જુગલમંદી જામી અને અમૂલ ડેરીનો વિસ્તાર હરણફાળે થયો તો આ રીતના અહીંયા આગળ આ શ્વેત ક્રાંતિના પ્રણેતા ત્રિભુવનદાસ અને ડૉક્ટર વર્ગીસ કુરિયનનો હવે આગળ એમને કેવો સહકાર મળે છે અને એનાથી આ એમ કે અમૂલ બ્રાન્ડ તરીકે સમગ્ર વિશ્વમાં એમ કે અમૂલનું નામ અને મિલ્ક સિટી તરીકે જે એમને ઓળખાણ કરાયું એમાં એમનો દ્રઢ મનોબળ આત્મવિશ્વાસ કુને જ્ઞાન આયોજન કર્તવ્યનિષ્ઠા પ્રતિબદ્ધતા પ્રતિબદ્ધતા સેવાપરાયણતા અને ખાસ કરીને સહકાર આ બધાનો એમ કે કરતા વિદ્યાર્થી મિત્રો કે આ બધા ગુણો દ્વારા વ્યક્તિ કેટલી ઊંચાઈ પર પહોંચી શકે તે આપણને અહીં આગળ દ્રષ્ટાંત સહિત આ બંનેનું રેખાચિત્ર દ્વારા આપણને સમજાવ્યું છે અસ્તુ સત્કેવલ સાહેબ